ભારતીય વિચાર મંચ ભુજના ઉપક્રમે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સામાન્ય નાગરિકનું યોગદાન વિષય પર વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ કલ્યાણ સંઘ ખાતે યોજાયેલ કાર્યક્રમના વક્તા ધવલભાઈ રાવલ રહ્યા હતા. રાજેશભાઈ ઠાકર, કૃપાલસિંહ જાડેજા, ચિરાગભાઈ કોઠારી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે ધવલભાઈ રાવલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ ધવલ રાવલ છે. આજે ભારતીય વિચાર મંચ દ્વારા ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને એક સામાન્ય નાગરિકનું એમાં યોગદાન આ વિષય પર એક ચર્ચા સત્ર હતું. કચ્છ એક સરહદી જિલ્લો છે અને અહીંયા આગળ ઘણી બધી સંવેદનશીલ પ્રવૃત્તિઓ થઈ રહી છે. એક સામાન્ય નાગરિક જો જાગૃત હશે અને આ બધી બાબતોમાં એની જાગૃતતા હશે તો ચોક્કસપણે દેશની અને સરહદોની સુરક્ષાની અંદર એનું એક મહત્ત્વપૂર્ણ યોગદાન થઈ શકશે. બીજું કે અત્યારે આપણા દેશની અંદર સમાજને તોડવાની, સમાજમાં વરવિગ્રહ કરાવવાની અને જાતિ, પંથ, સંપ્રદાય, ભાષા, પ્રાંત આ બધા વિષયો ઉપર અંદર લડાવવાની ઘણી બધી પ્રવૃત્તિઓ અને કાવતરા થઈ રહ્યા છે. આજે એક સામાન્ય નાગરિક જાગૃત થઈ અને જો સમાજને જોડવાનું કામ કરશે તો આવા વિઘટનકારી તત્વો દેશની અંદર વરવિગ્રહ ફેલાવતા હશે તો તે અટકી જશે અને દેશની રક્ષા થશે એવું અમારું માનવું છે. અને આ વિષય પર આજે અમે અહીંયા આગળ એક ચર્ચા સત્ર આયોજિત કર્યું હતું.